Soalnya l'India è stata la ora che ci sono andati in India di metro, salvo il corso. L'India di metro, a te la braccio su, torno già, aspas, mi senti, part no, vehicle di prosto, to, a parte la braccio in piena, benda da cucumbo, to e ma è vero che cucumbo passa di barco su su si che c'è, che va più a sanzca o verde c'è. પછી એમાં આપણે જોયું હતું સુમીનું કુટુંબ દીપાલીનું કુટુંબ આ બધા કુટુંબો વિશે આપણે ચર્ચા કરી હતી તો હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય પોથીમાં પાઠ 9માં બદલાતા કુટુંબોમાં વૈકલ્પિક પ્રશ્ન તો બાળકો વૈકલ્પિક પ્રશ્ન એટલે શું તો કે અ બ અને ક આ ત્રણેયમાં હોય જવાબ એમાંથી તમારે સાચો પ્રશ્નનો જવાબ પોતી અને લખવાનો છે બરોબર તો સૌથી પહેલા તો એ જવાબ લખતા પહેલા કે આપણે પ્રશ્ન પહેલા સમજવો જોઈએ કે પ્રશ્નમાં શું કહેવા માંગે છે એ પછી જ આપણે વિકલ્પ શોધવો જોઈએ તો એ જોઈએ આપણે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ગુણ એટલે કે અક્ષર અ બ કે ક જે હોય આપેલા ચોરસમાં લખો તો જોઈએ બાળકો આપણે પહેલો પ્રશ્ન છે કે ભારતીય સમાજમાં કોના જન્મને વધુ પ્રાધાન્ય અપાય છે પ્રશ્ન સમજાય છે જો હું સમજાવું કે આપણો ભારતીય સમાજ છે એ એકદમ રૂઢિચુસ્ત સમાજ છે બરોબર એમાં વડીલો આપણા સમાજમાં રૂઢિચુસ્ત સમાજમાં વડીલો એવું માને છે કે દીકરો છે એ કુળનો દીપક છે દીકરો છે એ આપણા કુળને પેઢીને આગળ વધારે છે એટલા માટે રૂઢિચુસ્ત સમાજ જે આપણા વડીલો છે એ બધા એવું સમજે છે કે દીકરો કુળનો દીપક છે અને દીકરો આપણા કુટુંબનો તારાગણ છે આપણી પેઢી છે બાપ દાદાની એ આગળ આગળ વધારે છે એટલે અને બીજું કે દીકરો છે એ મા બાપની સેવા કરશે અને બાપ દાદાના ધંધામાં એને મદદ કરશે આવું પહેલાના જમાનામાં ભારતીય સમાજના રૂઢિચુસ્ત લોકો છે એ આવું પહેલાના જમાનામાં માનવામાં આવતું હતું કે પુત્રને જન્મમાં વધારે પ્રાધાન્ય આપતા હતા જો દીકરીનો જન્મ થાય તો એવું સમજતા કે દીકરી છે એ સાપનો ભારો છે દીકરી આવે ત્યારે જવાબદારી વધી જાય એટલા માટે એ લોકો પુત્રના જન્મને જ વધારે પડતું મહત્વ એટલે કે પ્રાધાન્ય આપતા હતા એટલા માટે એ લોકો સમજતા કે દીકરો છે એ કુળનો દીપક છે દીકરો છે એ કુળનો તારણહાર છે મા બાપની સેવા કરશે બાપ દાદાના ધંધામાં મદદ કરશે અને બાપ દાદાની પેઢીને આગળ ચલાવશે આવું ભારતીય સમાજમાં પેલા માનવામાં આવતું હતું કે દીકરાને તે પ્રાધાન્ય એટલે કે મહત્વ આપવામાં આવતું હતું તો ભારતીય સમાજમાં કોને પ્રાધાન્ય વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું તો કે પુત્રના જન્મ કોના જન્મને પુત્રના તો શું આવશે સમજાવું પ્રશ્ન સમજીએ તમે ભારતીય સમાજમાં કોના જન્મને વધુ પ્રાધાન્ય અપાય છે પ્રાધાન્ય એટલે રૂઢિચુસ્ત સમાજમાં પહેલાના જમાનામાં વડીલો એટલે કે રૂઢિચુસ્ત કુટુંબો પુત્રને પ્રાધાન્ય આપવામાં આવતું હતું એના જન્મને કારણ કે એ લોકો શું સમજતા હતા આપણે વાત કરી કે દીકરો તો કુળનો તારણહાર છે કુળનો દીપક છે મા બાપની સેવા કરશે વડીલોની પેઢી આગળ વધારશે એવું બધું વિચારતા હતા કે બાપ દાદાનો ધંધો આગળ વધારે અને દીકરીના જન્મને શું સમજતા હતા એ લોકો તો કે સાપનો ભારો અને દીકરીના જન્મથી તો એની જાણે જવાબદારી વધી જતી હોય એવું ભારતીય સમાજમાં માનવામાં આવતું એટલા માટે ભારતીય સમાજના પુત્રના જન્મને વધુ પ્રાધાન્ય અપાય છે એટલે જવાબ આવશે બ તો આપણે અહીં લખ્યું છે બ પછી છે
એ છોકરાની ઉંમર ભારત માટે છોકરાને લગ્નની ઉંમર છે 21 વર્ષની કરી નાખી. એટલે જો આપણે એનું વિકલ્પ લખ્યો નથી કારણ કે તમને સમજાવવા માટે બરોબર આ તો બધાને ખબર જ હોય છે અત્યારે તો ભારતમાં છોકરા માટે લગ્ન વયની ઉંમર કેટલી નક્કી કરવામાં આવે છે તો આપણું ભારત સરકારે છે એ છોકરા અને છોકરી માટેની લગ્નની ઉંમર છે એ નક્કી કરી નાખી છે તો છોકરા માટે છે 21 વર્ષ અને છોકરી માટે છે 18 વર્ષ સરકારે નક્કી કરી નાખી છે એટલે કે સરકારે હવે પહેલાના જમાનામાં જે પારડા પર કરતા હતા એ બંધ કરાવી દીધા અને એમાં પર પ્રતિબંધ લગાડી દીધો એટલે છોકરાની લગ્નની ઉંમર છે 21 વર્ષ સરકાર તરફથી આપણે ભારતીય સમાજમાં નક્કી કરવામાં આવેલી છે બરોબર મેં ચાઈને બાળકો તમને લખ્યું નથી સમજાવવા માટે કે કન્યા કઈ પણ તકલીફ થઈ હોય કે કઈ પણ જો નિર્ણય લેવા
કાપીને જે સભ્ય છે એ ફ્રી પણ રહી શકે છે પોતપોતાનું કામ પણ કરી શકે છે અને કામની જવાબદારી ઓછી હોય અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો એને બાળકનો વિકાસ પણ સારો અને ઝડપી થાય છે સારા સારા સંસ્કાર મળે છે વડીલો તરફથી સંયુક્ત કુટુંબમાં બધી જ લાગણીઓનો એને બધાના વ્યક્તિનો લાગણીનો લાભ મળે છે પણ અત્યારે આ જમાનો બદલાઈ ગયો છે બાળકો એટલા માટે કે નોકરી ધંધા વડીલો ક્યાંય રહેતા હોય ગામડે કે કોઈ બીજા ગામ અને નોકરી ધંધાના હિસાબે એમના દીકરાઓને ક્યાંય બાગમ જવું પડે છે એટલા માટે કુટુંબ છે જુદું પડી જાય છે અને વિભક્ત કુટુંબમાં એને રહેવું પડે છે અત્યારે લગભગ એવું બધું થઈ ગયું છે કે વડીલો ગામડે રહેતા હોય કે ક્યાંય બાગમ રહેતા હોય અને ધંધા અર્થે કે નોકરી અર્થે એના દીકરાઓ છે એ ક્યાંક બીજે રહેતા હોય એટલા માટે અત્યારે વિભક્ત કુટુંબોનું પ્રમાણ વધારે જોવા મળે છે પણ વિભક્ત કુટુંબમાં એટલે જો બાળકો એક તો બોલે જવાબદારી છે એ એને પોતાને જ નિભાવવાની હોય છે કારણ કે વડીલો હોય નહીં કોઈ બીજું ઘરમાં હોય નહીં એટલે દરેક જે કંઈ કામ કરવાના હોય એ પોતાને જ કરવાના હોય છે અને બાળકનું ધ્યાન પણ પોતાને જ રાખવાનું હોય છે બાળકનો વિકાસ કરવાનો હોય તો એ પણ એને પોતાને માતા પિતાને કરવાનું હોય છે એટલે બધી જ જવાબદારી છે એ માતા પિતાની આવી જાય છે પરંતુ વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ છે એ સ્વતંત્ર રીતે જીવી શકે છે સ્ત્રીઓ સ્વતંત્ર રીતે જીવી શકે છે પણ જો સંયુક્તમાં રહેતા હોય તો એટલી બધી સ્ત્રીઓને આઝાદી મળતી ન હતી સ્વતંત્ર ન રહેતી સ્ત્રીઓ જે વડીલો કે એમ જ એને કરવું પડતું હતું પણ અત્યારે વિભક્ત કુટુંબો વધી ગયા છે એટલે એમાં સ્ત્રીઓ કે બાળકો હોય કે પછી માતા પિતા હોય એને સ્વતંત્રતા મળે છે કોઈના ઉપર એને આધાર રાખવો પડતો નથી અને કોઈની ગુલામી પણ કરવી પડતી નથી એટલા માટે વિભક્ત કુટુંબમાં સ્વતંત્રતાનું વધારે Oh.